આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણમાં પાઠ 11 જોવાનો છે વાડીમાં એનો પાર્ટ 1 હવે આપણે જોઈએ તો વાડીમાં વિદ્યાર્થી મિત્રો વાડી કોને કહેવાય તમને ખબર છે વાડી કોને કહેવાય તો કે જેમાં ઘણા બધા વૃક્ષો હોય બરાબર ફળ ફૂલ બરાબર ગમે તે ફળ લાગતા હોય ફૂલ લાગતા હોય અમુક મોટા મોટા વૃક્ષો હોય બરાબર તો એને શું કહેવાય વાડી કહેવામાં આવે છે બરાબર તો તમે અહીંયા વાડીનું ચિત્ર જોઈ શકો છો જોઈ શકો છો ને અહીંયા આંબો છે બરાબર આંબા પર કેરી લાગેલી છે દેખાય છે ને હા તો હવે આપણે પાઠને આગળ વધારીએ રતન ચોથા ધોરણમાં ભણે કયા ધોરણમાં ભણે ચોથા ધોરણમાં રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ ક્યાં ગઈ દાદા જોડે ગામડે ગઈ દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા ક્યાં લઈ ગયા વાડીમાં લઈ ગયા અને વાડી દેખાવે કેવી હતી આવી દેખાતી હતી બરાબર દાદા ગાય ભેંસ અને બળદને નિરણ નાખે ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ એટલે દાદાએ વાડી લઈ ગયા એટલે દાદા શું કરે છે ગાય ભેંસ અને બળદને ઘાસ આપે છે જમ ખાવાનું આપે છે ત્યાં તો રતન વાડી વાડીમાં દોડતી દોડતી જતી રહી તેને વાડીમાં વિવિધ ફૂલો જોયા તમે અહીંયા ફૂલો જોઈ શકો છો વાડીમાં બરાબર પછી શાકભાજીના છોડ જોયા અહીંયા શાકભાજીના છોડ પણ જોઈ શકો છો અને ઘણા બધા એવા વેલા જોયા તેને અનાજ કઠોળના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા એટલે કે અનાજ કઠોળના જે વૃક્ષો આવે એ પણ એને જોયા અને શું જોયું તો કે ઊંચા ઊંચા વૃક્ષો પણ તેને જોયા કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે લાલ પીળા ગુલાબી અને સફેદ તો વિદ્યાર્થી મિત્રો કુંડામાં લાલ ગુલાબી સફેદ એવા ગુલાબ ઉગી નીકળ્યા છે વળી એક કુંડામાં તો વેંત જેવડો જ વડલો એક કુંડામાં તો વડલો રોપેલો હતો પણ કેવડો વેંત જેવડો એટલે કે કોણ નાનો એ તો આ બધું જોઈને દંગ રહી ગઈ એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ વિચારમાં પડી ગઈ હવે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈક આવી જગ્યાએ જાઓ તો કેવું લાગે તમને તમે વિચાર કરો કે તમને કોઈક આવી જગ્યા મળી જાય સરસ એવા વૃક્ષો હોય ઘણા બધા ફળો લાગેલા હોય ત્યાં ફૂલછોડ હોય અનાજ અનાજના છોડવાઓ હોય બરાબર ફૂલોના છોડવાઓ હોય બરાબર તો તમે કેટલા ખુશ થઈ જાઓ અનુમાન કરો ખાલી કે આપણે કોઈ કેવી વાડીમાં ઊભા છીએ બરાબર તો તમને કયું ગીત ગાવાનું મન થશે તમે ક્યારે કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા છે જોયા છે કે નથી જોયા જોયા હશે ઘણી બધી જગ્યાએ તમે જોયા હશે બરાબર તો તમે જુદા જુદા રંગના ફૂલો જોયા હશે તો વિદ્યાર્થી મિત્રો તમને ફૂલના નામ તો ખબર જ હશે કયા કયા ફૂલો તમે જોયા છે તો કે અત્યારે બધાને ખબર છે કમળ છે ગલગોટો છે મોગરો છે ગુલાબ છે ચંપો છે બરાબર તો દરેક ફૂલ બધા વિદ્યાર્થીઓએ જોયા હશે અને ફૂલ તો બધાને ગમે બરાબર તો આગળ વાત કરીએ તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે જેમ કે કપડાં તો કપડાં પર અમુક આપણે જોઈ શકીએ છીએ કે આપણો ડ્રેસ હોય સાડી હોય તો એના પર ફૂલોની ભાત બનાવેલી હોય છે ચાદર આપણે પલંગ પર જે ચાદર પાથરીએ ગાદલા ઉપર એ ચાદરમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અંદર ફૂલો દોરેલા હોય છે તો ફૂલો પણ ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ ઓશિકાના કવર પર પણ આપણે ફૂલો જોઈ શકીએ છીએ બરાબર પછી કુંજાઓ કુંજાઓમાં પણ આપણે ફૂલાઓ ફૂલો જોઈ શકીએ છીએ બરાબર તો આવી જ એક વાત હવે આપણે જોવાની છે તો આપણે પાઠ્ય પુસ્તકમાં 79 79 જે નંબર છે એના ઉપર એક પેટર્ન આપેલી છે એ શું છે તો કે આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે શેનું ચિત્ર છે ચાકડાનું ચિત્ર છે તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ ઝીણવટ ભરતી કરવામાં આવે છે બરાબર ફૂલોની ભાત દોરવામાં આવે છે પણ એને ખૂબ જ ઝીણવટ ભર્યું એટલે કે નાનું નાનું એવું દોરવામાં આવે છે અને આ ઉપરાંત અહીં ઓશિકાના કવર પાકી બગલ થેલા એટલે કે આપણે જે ભરાઈએ છે પર્સ તે થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે અમુક ચાદર એવી હોય છે કે જેમાં અલગ અલગ ભરત ગૂંથણ કરેલું હોય છે
બરાબર પછી પર્સ આપણે જોઈએ છે કોઈ મેળામાં ગયા હોય તો અલગ અલગ પર્સો વેચાય છે તો પર્સમાં પણ આપણે ભરત ગૂંથણ જોઈ શકીએ છીએ બરાબર ઓશિકાના કવર તો ઓશિકાના કવર પર પણ આપણે ભરત ગૂંથણ જોઈ શકીએ છીએ તો આવી જ વાત તમારે નોટબુકમાં દોરવાની છે અને સરસ એમાં શું કરવાનું છે રંગો પૂરવાના છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયોમાં શું વાત કરવાના છે તો કે ફૂલો છે એ ફૂલોને તમે કેવી રીતે ઓળખો છો એનું નામ શું છે એ તમારે જોવાનું છે તો એના વિશેની વાત વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયોમાં કરીશું થેન્ક યુ